બનાસકાંઠાના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની ધરપકડના વિરુદ્ધમાં ઈડર જયભીમ યુવા સંગઠન દ્વારા ઈડર પોલીસ સ્ટેશને આવેદનપત્ર આપી મુક્ત કરવા રજૂઆત કરાઈ હતી. ઈડર જયભીમ યુવા સંગઠન હોદ્દેદારો ભેગા થઈ ટ્વિટર પર ટ્વીટ મામલે આસામ પોલીસ દ્વારા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની અટકાયતનો વિરોધ દર્શાવ્યો હતો. બિન લોકશાહી ઢબે ધારાસભ્યની ધરપકડ કરાયાનો આક્ષેપ કર્યો હતો અને સંવિધાન ચોકથી આંબેડકરની પ્રતિમા સુધી સૂત્રોચ્ચાર સાથે રેલી યોજાઈ હતી. આ વિરોધ કાર્યક્રમને લઈને પોલીસ દ્વારા ઈડર આંબેડકરની સર્કલથી ઈડર જયભીમ યુવા સંગઠન હોદ્દેદારો ઈડર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા હતા, જ્યાં પોલીસ ઇન્ચાર્જ PI ને આવેદન પત્ર આપી વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને જલ્દમાં જલ્દ મુક્ત કરવામાં આવે એવી રજૂઆત કરાઈ હતી. રાજેશ ચાવડા સાથે કોમલમા પરમાર, સિટી ન્યૂઝ, ઈડર. ઈડર જયભીમ યુવા સંગઠન દ્વારા આજે ઈડર શહેરની અંદર જે જિગ્નેશભાઈ મેવાણીને જે શાંતિ સમિતિની અપીલ કરી હતી તેના વિરોધમાં આસામ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ખોટી FIR કરી અને જિગ્નેશભાઈ મેવાણીને ગુજરાતના પાલનપુરમાંથી આસામ લઈ જઈ અને ખોટી ખોટી રીતે કલમો લગાવીને ખોટી FIR પાડી છે. તો આ ભાજપની સરકાર તાનાશાહી સરકાર છે, દેશનું સંવિધાન ખતરામાં છે. અને જો જિગ્નેશ મેવાણી સામાન્ય અપીલના કારણે જો આ ટ્વીટ ઉપર જો આટલું બધું થતું હોય તો દેશની અંદર બળાત્કાર થાય છે, દેશની અંદર લૂંટફાટતા છે, દેશની અંદર ચોરી ચંપાળના ઇન્જામ બને છે, તેમાં સરકાર કેમ આટલી તાત્કાલિક કાર્યવાહી નથી કરતી? જિગ્નેશ મેવાણી એક દલિત નેતા છે, એટલા માટે દલિત ઉપર આવો અત્યાચાર કરવામાં આવે છે? ગુજરાતની અંદર કોઈ પણ ખૂણા દલિતો ઉપર વારે ઘડી હત્યાકાર કરવામાં આવે છે, તો ગુજરાત સરકાર કેમ એના વિશે ધ્યાન નથી દોરતી? શું જિગ્નેશ મેવાણી શું ખોટું કર્યું હતું? જિગ્નેશ મેવાણી એક સમગ્ર દેશના સારા નેતા છે અને દેશના માટે હરેક સમાજ માટે તેમણે સારું કામ કર્યું છે. કોઈ પણ સમાજના કોઈ પણ વ્યક્તિ હોય જો આવી કોઈ પણ ખોટી ઘટના બને તો તાત્કાલિક એની તપાસ થઈ જોઈએ, પછી જ કાર્યવાહી થાય. અને એ આજ સુધી થાય છે, પણ જિગ્નેશ મેવાણી પર તાત્કાલિક એક્શન લેવામાં આવી છે તે અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. જો જિગ્નેશ મેવાણીને ટૂંક સમયની અંદર જે FIR પાડી છે એ રદ નહીં થાય અને અમને છોડવામાં નહીં આવે તો ગુજરાતના અનેક જગ્યાએ અમે અલગ અલગ જગ્યાએ અમે આગળની જે અમારી સમાજની જે પ્રોસેસ એ કરીશું અને જિગ્નેશ મેવાણીને છેલ્લા શ્વાસ સુધી અમે સાથ આપીશું એવી અમારી આશા છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં તાજપુર કુઈ પર આવેલી મહાદેવ નામની કંપનીમાં આગ લાગી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તાજપુર કુઈ પર મહાદેવ નામની કંપનીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. બોઈલરની બાજુમાં પડેલ વેસ્ટ જલાઈ લાકડામાં સવારે આગ લાગી હતી. આગ લાગતા બોઈલરની બાજુમાં રહેલા વેસ્ટ જલાઈ લાકડા આગમાં બળીને ખાક થઈ ગયા હતા. આગ લાગતા પ્રાંતિજ ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા સ્થાનિક લોકો તેમજ ફાયર ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો. આગ લાગતા મોટી જાનહાનિ ટળી હતી. સુરેશ થોરી સાથે તનિષાબા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના જેઠાજીના મુવાડા ગામ પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેઠાજીના મુવાડાના ગ્રામ પંચાયત નવીન કચેરી લોકાર્પણ માનનીય મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર સાહેબ સમક્ષ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેક કાપીને મુખ્ય મહેમાન ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર એ પંચાયતનું ઉદઘાટનીય કર્યું હતું. આ પ્રસંગે તલોદ તાલુકાના વિકાસ અધિકારી શ્રી મૌલિક શર્મા, તલોદ મામલતદારના હિમાંશુભાઈ પટેલ તથા તલોદ ભાજપના મહામંત્રી રાકેશભાઈ પટેલ અને જેઠાજીના મુવાડાના સરપંચ સરોજબા ઝાલા અને ગ્રામ પંચાયતના સભ્યો સાથે સમગ્ર ગામના હાજર રહ્યું હતું. મહેમાનોને ફૂલહાર અને સાલથી સ્વાગત કરવામાં આવ્યું હતું. અર્જુન પરમાર સાથે કોમલબા પરમાર, સિટી ન્યૂઝ, તલોદ. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના નાંદોત્રા ગામે તાલુકા કક્ષાએ આરોગ્ય મેળો યોજવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના નાંદોત્રા મુકામે તાલુકા પંચાયત પ્રમુખ પરથીભાઈ ગોળ તથા બનાસકાંઠા જિલ્લા પંચાયત સદસ્ય અશ્વિન સક્સેનાની ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાનો આરોગ્ય મેળો યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડગામ તાલુકા પંચાયત પ્રમુખ પરથીભાઈ ગોળે જણાવ્યું કે લોકોને ઘર આંગણે આરોગ્ય સેવાઓ સરળતાથી મળી રહે તે માટે બ્લોક હેલ્થ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે તેનો લાભ લેવા તેમણે ગ્રામજનોને અનુરોધ કર્યો હતો. બનાસકાંઠા જિલ્લા પંચાયતના સદસ્ય અશ્વિન સક્સેનાએ જણાવ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ કલ્યાણ મેળામાં આરોગ્ય મેળાની શરૂઆત કરાવી હતી.
गरीब अने मध्यम वर्गना લોકોને બીમારીના મુશ્કેલ સમયે આર્થિક બોજો સહન કરવો ન પડે તે માટે માં અમૃતમ કાર્ડ તથા માં વાત્સલ્ય કાર્ડ થકી 3 લાખની મેડિકલ સેવાઓ અપાતી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા સામાન્ય પ્રજાજનોની ચિંતા કરીને આયુષ્યમાન ભારત કાર્ડ થકી ₹5 લાખ સુધીની કેશલેસ મેડિકલ સારવાર આપવામાં આવી છે. તેમણે લોકોને બ્લોક હેલ્થ મેળાનો લાભ લઈ પોતાના આરોગ્યની કાળજી રાખવા જણાવ્યું હતું. આ પ્રસંગે અગ્રણી સર્વ કાળુભાઈ રાતડા, ગોવિંદભાઈ ચૌધરી, બાલકૃષ્ણ જિલ્લારા, પીરાભાઈ વણજારા, તાલુકા પંચાયત સદસ્ય મુકેશભાઈ પટેલ, કામરાજભાઈ ચૌધરી, ડોક્ટર નીલમ પટેલ, વાલુભાઈ પટેલ, સરપંચ પીરાભાઈ પરમાર, લક્ષ્મણભાઈ ભટોડ તેમજ ગ્રામજનો અને લાભાર્થીઓ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગિરીશ જોશી સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, બનાસકાંઠા.